હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને હજુ એક શિયાળાના વસાનાની રેસીપી બતાવી રહી છું. આ વસાનું એકદમ ફટાફટ અને આસાનીથી તૈયાર થઈ જાય છે. મિત્રો, આજે હું તમને ગુંદરની પેટ કેવી રીતે બનાવવાની ને એની રેસીપી બતાવી રહી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે રેસીપીની તૈયારી શરૂ કરીશું. સૌપ્રથમ કડાઈમાં 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા માટે મૂકીશું. આ ઘી ગરમ થાય કે 50 ગ્રામ દળેલો ગુંદરનો પાવડર નાખીશું. આ પાવડરને આપણે ધીમા ગેસ ઉપર શેકતા રહીશું. મિત્રો, ઘણા લોકો ગુંદરને તળીને પણ પાવડર કરતા હોય છે, પણ મેં આમાં કાચા ગુંદરની પાવડર કરીને ધીમા ગેસ ઉપર શેકી લીધો છે. ગુંદર શેકતી વખતે જો તમને લાગે ઘી ઓછું છે તો તમે ઘી એડ કરીને શેકી શકો છો. હવે ગુંદર શેકાઈને તૈયાર છે. હવે આપણે એમાં 1/2 લિટર દૂધ નાખીશું. મિત્રો, ધ્યાન રહે અહીંયા મેં કાચા દૂધનો જ ઉપયોગ કર્યો છે. પચાસ ગ્રામ ગુંદરમાં 1/2 લિટર દૂધનું પ્રમાણ એક્ઝેક્ટ થઈ જાય છે. દૂધ નાખ્યા બાદ ગુંદરને અને દૂધને સરસ રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ હાઈ કરીને તમે સતત તેને હલાવતા રહેશો. હવે આપણું દૂધ ધીરે ધીરે ફાટવા લાગશે. ગુંદર ઓગળે ત્યાં સુધી એને સતત હલાવતા રહીશું. હવે આપણો ગુંદર સરસ રીતે ઓગળી ગયો છે. ત્યારબાદ આપણે દળેલી ખાંડ ધીરે ધીરે નાખીશું. મિત્રો, ગુંદરની પેન બનાવતી વખતે મેં 50 ગ્રામ ગુંદર લીધો છે. 50 ગ્રામ ગુંદરની સામે આપણે 100 ગ્રામ દળેલી ખાંડનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે દળેલી ખાંડ ના હોય તો તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખશો, ખાંડ આપણે ધીરે ધીરે ઉમેરતા જઈશું. હવે ખાંડ સરસ ઓગળી ગઈ છે. એક કપ છીનેલું સૂકું કોપરું, 3/4 કપ મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર લઈને મિક્સ કરીશું. મિત્રો, અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં બદામ, કાજુ અને અખરોટનો ઉપયોગ કર્યો છે. ડ્રાયફ્રૂટ નાખીને સરસ રીતે હલાવી લઈશું. આ મિક્સર આપણું સૂકું થાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું. મારા વાલા મિત્રો, આ પાછળ મેં ગુજરાતી રસોઈ ચેનલ ઉપર ખજૂર પાક, અડદિયા પાક જેવા શિયાળાના વસાનાની ઘણી રેસીપી અપલોડ કરી છે. આ શિયાળાના વસાના નાના છોકરાઓ માટે અને મોટાઓ માટે ઘણા જ આરોગ્યદાયી છે. એની લિંક ઉપર આઈ બટનમાં આપી છે, તો તમે એ જોઈને ઘરે જરૂર ટ્રાય કરજો. મિત્રો, આપણું મિક્સર હવે સૂકું થઈ ગયું છે. પછીથી એમાં 1/2 ટીસ્પૂન ખસખસ, 1 થી 1/2 ટીસ્પૂન ગંઠોડા પાવડર, 2 ટીસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 1/2 ટીસ્પૂન જાયફળ પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, આ પૂરા પ્રોસીજરને 20 થી 25 મિનિટનો સમય લાગશે. ગુંદરની પેન બનાવીને હવે તૈયાર છે. આ ગુંદરની પેન તમે બહાર 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. મિત્રો, આ ગુંદરની પેન બનાવતી વખતે તમને કોઈ પણ પ્રશ્ન પડે તો તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા મને પૂછી શકો છો, હું તમને જરૂરથી જવાબ આપીશ. તો મારા વહાલા મિત્રો, આ રેસીપી અહીંયા પતી ગઈ છે. આવતા રેસીપીમાં ફરીથી મળીશું. આવજો.